गुड मॉर्निंग બાળકો, કેમ છો બધા? મજામાં? ધોરણ 11 ના આજના આપણા વિડિયો લેક્ચરમાં આજે આપણે ઉદાહરણો વિશે વાત કરવાનું છે, જે આપણે આગળ સંતુલનના ઉદાહરણ આ થિયરી જોઈ ગયા હતા. સંતુલન વિશે આપણે મુદ્દાઓની ચર્ચા કરી હતી. એવા સંતુલનના બે પ્રકાર, સ્થાનાંતરીય સંતુલન અને ચાકગતિય સંતુલન. તો બંને પ્રકારના કિસ્સામાં આપણે અલગ અલગ વાત કરી કે જ્યારે પદાર્થ સ્થાનાંતરીય એટલે કે રેખીય સંતુલનમાં હોય ત્યારે પદાર્થ છે એના પર લાગતું કુલ બળનો સરવાળો છે 0 થતો, અને જ્યારે પદાર્થ ચાકગતિય સંતુલનમાં હોય ત્યારે પદાર્થ પર લાગતા કુલ ટોર્કનો સરવાળો છે એ 0 થતો. તો આપણે એવું કહી શકીએ કે અનુક્રમે પદાર્થ રેખીય સંતુલનમાં છે અને પદાર્થ ચાકગતિય સંતુલનમાં છે. તો એના ઉપર આધારિત બે અહીંયા ઉદાહરણ આપેલા છે, એ બે ઉદાહરણ જોઈએ પછી આગળ વાત કરીએ. પહેલું ઉદાહરણ છે ઉદાહરણ 7.8, જેની અંદર એક પાતળી પટ્ટી આપેલી છે, એની લંબાઈ 70 સેન્ટીમીટર છે. હવે એના ઉપર એનું કુલ દળ 4 કિલોગ્રામ છે, અને બંને છેડેથી 10-10 સેન્ટીમીટરના અંતરે દૂર એક એક દળ મૂકેલા છે. હવે એ દળને અહીંયા એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર 6 કિલોગ્રામ દળ અહીંયા એક બોજ દર્શાવેલો છે, જેને આપણે અહીંયા W1 તરીકે દર્શાવ્યું છે. તો આ કિસ્સામાં બે આધાર A1 અને A2 જોડેલા છે. તમારે એ આધારને અનુરૂપ સામે પટ્ટી ઉપર લાગતા પ્રતિક્રિયા બળ R1 અને R2 ને આપણે ફાઇન્ડ કરવાનું છે, ગોતવાનું છે. R1 અને R2 ના મૂલ્ય કેટલા છે તો એને અનુરૂપ આ આકૃતિ થશે. અહીંયા આ છેડો છે ઉપરની બાજુએ ગતિ કરવા માંગશે, B નામનો છેડો છે એ A તરફ ગતિ કરવા માંગશે, એને અનુરૂપ ફાઇન્ડ ચાર ગતિ થશે. અને આ સેન્ટર છે એ W1 વજનને કારણે આ તરફ ગતિ કરશે, ત્રણે ત્રણની ડાયરેક્શન અહીંયા આપણે આપેલી છે. આવા કિસ્સામાં આખો આ જે ઉદાહરણ છે આખું તંત્ર છે એ સ્થાનાંતરીય સંતુલનમાં ક્યારે કહેવાય, તો કે એના પર લાગતા કુલ બળ ઉપરની સાઈડના બળો અને નીચેની સાઈડ લાગતા બળોનો કુલ સરવાળો છે એ 0 થાય. એવી રીતે ઉપરની બાજુના બે બળો છે R1 અને R2, તો R1 પ્લસ R2 નીચેની બાજુના બે બળ છે એને આપણે માઇનસ ગણીએ બંનેને, તો કે R1 R2 ના સરવાળામાંથી આ બે નો સરવાળો બાદ થાય એટલે કે માઇનસ W1 માઇનસ W is equal to 0. જો આવું થાય તો પદાર્થ સ્થાનાંતરીય સંતુલનમાં છે, મતલબ નથી ઉપરની બાજુ ગતિ કરતો કે નથી નીચેની. તો આને આપણે સમીકરણ નંબર 1 નામ આપીએ. બીજું અલગ અલગ એંગલે અહીંયા સેન્ટરથી એના ગુરુત્વ કેન્દ્ર જી થી આ બંને છેડાઓના અંતર ફિક્સ છે, બંને ઉપર કંઈક બોજ લટકાવેલો છે. એ બોજને કારણે અને આ અંતરને કારણે આપણે કહી શકીએ કે આ છેડાઓ કંઈક ટોર્ક અનુભવશે. તો એ ટોર્કને કારણે અહીંયા પદાર્થ ચાકગતિ કરી છે. પણ આપણે અહીંયા ચાકગતિ સંતુલનની શરત વાપરવાની છે, જેની અંદર આપણે કહીએ છીએ કે કુલ ટોર્કનો સરવાળો 0 થાય પદાર્થ ચાક ગતિય સંતુલનમાં છે. કહી શકાય અહીંયા કુલ ટોર્ક કયા કયા થશે, તો કે R1 એને ગુણાકારમાં અંતર કયું, તો કે K1 થી G સુધીનું અંતર એટલે અંતર અને આ બળ વત્તા હવે કઈ બાજુ છે, તો કે સમઘડી. સમઘડી દિશાના બળો યાદ હશે તમને કે આપણે ઋણ અહીંયા લીધેલા છે. વિષમઘડી દિશાના ટોર્કને આપણે ધન ગણીએ છીએ, તો આ વિષમઘડી છે એ તંત્ર છે. બીજો ટોર્ક W1 નું અંતર P × G છે, PG × W બળ ગુણ્યા અંતર, અહીંયા પણ બળ ગુણાકારમાં એનું કેન્દ્રથી અંતર, તો એ પણ પ્લસ થશે એ સમઘડી દિશામાં છે. વત્તા બીજો એક ટોર્ક આયા લાગે છે R2 બળ લાગે છે અને એનો G સુધીનો અંતર એટલે કે A2G ગુણાકારમાં R2, આ ત્રણેયનો કુલ સરવાળો સદિશ સરવાળો આપણને 0 મળે. આપણે કહી શકીએ પદાર્થ આખું તંત્ર ચાક ગતિય સંતુલનમાં છે. હવે W અહીંયા આપણે આપી દીધું 4 × GL, આ G છે ગુરુત્વ પ્રવેગ છે, જે નીચેની બાજુ આપણને ખ્યાલ છે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અચળ છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. W અહીંયા આપેલું છે W1 6 ગુરુત્વ પ્રવેગ ઇન્ટુ ન્યૂટન છે, અને G નું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો પહેલા સમીકરણ પરથી આપણે લખી શકીએ જ્યાં W1 છે એ આપણે 6 કે જ્યાં W ભાગ્યા આપે છે એ આપણે 4 કે W1 ની જગ્યાએ 6
10.0 into g મૂકી શકીએ g નું તો પ્રવેગ છે અલગ નથી ગ્રામ નથી g છે તો r1 વત્તા r2 માઈનસ 10.0 g into n n ન્યુટન એટલે ગુરુત્વ પ્રવેગ into ન્યુટન હવે માઈનસ ચિહ્ન કે કી બાજુ લઈ જવા એટલે આપણે પ્લસ મળે ત્યાં પછી g ની વેલ્યુ મૂકો g ની વેલ્યુ 9.8 છે એટલે 10 ગુણ્યા 9.8 તમારો જવાબ થઈ જશે 98 ન્યુટન ના બોલ કેટલું પડે છે ઉપરની બાજુ બોલ લાગે છે 98 ન્યૂટન છે હવે સમીકરણ 2 ઉપરથી વાત કરીએ તો બીજા સમીકરણમાં r2 આપેલું છે અને k1g આપેલું છે r2 અને k1g આપેલું છે એના પરથી k1 થી g સુધીનું અંતર છે એ આપણને અહીંયા 0.25 આપેલું છે પણ આખે આપણું મૂલ્ય છે માઈનસ છે એટલે તમારો જવાબ થશે માઈનસ 0.25 r1 વત્તા બીજું સ્ટેપ છે w1pg બીજી સુધી નું અંતર આપેલું છે 0.05 એટલે અડધું અંતર છે તો આ આખું અંતર હતું એનું અડધું અંતર આપણને આપ્યું છે એટલે કે પ્લસ 0.05 w1 પ્લસ r2 એમ નામ રાખીએ અને k2 g સુધી નું અંતર આ છે એ પણ 0.25 છે 25 સેન્ટીમીટર ના અંતર થાય અને બાકી માં 10 સેન્ટીમીટર દૂર છે એ બંને છેડા પર આપણે આધાર મૂકેલા છે વજન મૂકેલા છે એવી રીતે આ સમીકરણને સિમ્પ્લિફાય કરીએ તો r1 r2 નું મૂલ્ય થશે 0.2 ગુરુત્વ પ્રવેગ ઇન્ટુ ન્યૂટન અને ગુરુત્વ પ્રવેગ 9.8 ટાઈમ ની મૂકશો એટલે 0.2 ગુણ્યા 9.8 તમારો જવાબ આવશે 11.76 ન્યૂટન તો આ સમીકરણને 3-4 નંબર માં આપીએ તો r1 વત્તા r2 બરાબર 98 ન્યૂટન મેળવ્યું એટલે 3 નંબર માં આપીએ તો ત્રીજા અને ચોથા સમીકરણને તમે સિમ્પ્લિફાય કરો તો 1 પ્લસ છે એટલે સરવાળો છે 1 બાદ કરીશું એ તમે ગણિતના સૂત્રોની મદદથી કરશો તમને બંનેના અલગ અલગ જવાબ મળશે એક વખત કાબર બાકી કરો કાં તો સરવાળો કરો તો એના પરથી આપણને r1 બરાબર 54.88 મળશે અને r2 બરાબર મળશે 43.12 જે બંને પ્રતિક્રિયા બળ હતા તો આપણે પ્રતિક્રિયા બળ આને અલગ અલગ મેળવ્યા r1 r2 ઉદાહરણ નંબર 7.8 ત્યાર પછી 7.9 નંબર ઉદાહરણ કરશે એ જ તો એમાં એક દિવાલ આપેલી છે એના પર એબી નામની એક નિશાની રાખેલી છે ચોક્કસ પ્રકારના એક અને એ નિશાનીની ટોટલ લંબાઈ 3 મીટર છે હવે એનું દળ 20 કિલોગ્રામ છે તો આના પર લાગતું પ્રતિક્રિયા બળ શોધવાનું છે એટલે કે તમારે અહીંયા પ્રતિક્રિયા બળ જે કંઈ પણ લાગે છે એ મેળવવાના છે એના ઉપરથી આપણે n મેળવવાનું છે n છે ઉપરની બાજુએ લાગે છે અને ઉપરની બાજુએ લાગતા બળોને આપણે અહીંયા પ્રતિક્રિયા બળ વડે દર્શાવીશું કયું છે r અને n ઘણી વખત n પણ આપણે લખીએ છીએ તો આ પ્રકારની એક આકૃતિ તમને આપેલી છે c થી a સુધીનો અંતર 1 મીટર છે a થી b સુધીનો અંતર 3 મીટર છે તો આ એક કાટકોણ ત્રિકોણ બનશે તો આ બિંદુ એ દિવાલ પર નિશાનીના આ ઉપરના છેડે દિવાલ પેન્ટ બોર્ડ પર છે અને સામે ધક્કો મારશે એ બોર્ડને આપણે f1 કહીએ છીએ હવે આ નિશાનીના છેડા પર કુલ બળ નીચેની બાજુએ બળ લાગશે ઘર્ષણ બળ હશે એક બળ ઉપરની બાજુએ લાગશે એ બળને F2 નામ આપ્યું છે અને એક z જે જમીન છે એને લંબ રૂપે ઉપરની બાજુ બળ લાગે છે n છે n ને આપણે લંબ ક્રિયા બળ અથવા લંબ પ્રતિક્રિયા બળ આપણે કહીએ તો આ ત્રિકોણ ઉપરથી a b c કાટકોણ ત્રિકોણ પરથી તમે આ ત્રણ મૂકો આ એક મૂકો તો આપણે પાયથાગોરસ અનુસાર આ જવાબ તમને 2√2 મળી શકે જવાબ તમારો મીટરમાં હશે પણ આ બંને પણ મીટરમાં છે એટલે 2 ગુણાકારમાં √2 આ જવાબ તમારો b થી c સુધીનો છે તો આ દિવાલની આટલી લંબાઈ ખબર પડશે અહીં આપણે બળો મેળવવાના છે પણ આ દિશાની છે એ સ્થાનાંતર ન કરે એના માટે સ્થાનાંતરીય સંતુલન તમારે મેળવવું પડે હવે સ્થાનાંતરીય સંતુલનમાં ઉપર અને નીચેના બળો જોવા હોય તો નીચેનું બળ ક્યાં લાગે તો કે આ દિશાનીનું જે આ સેન્ટર ઓફ પોઈન્ટ d છે ત્યાંથી એનું વજન બળ આપણે નીચેની બાજુ લીધું છે છેને બધું છે એટલે ઈ બળ નીચે તો થયું એક્ઝેક્ટ ઉપરનું બળ n છે આપે સમાન હોય તો નિશાની છે ઉપર નીચે ગતિ કરશે નહીં એટલે કે સ્થાનાંતરીય સંતુલનમાં હશે એટલે n માઇનસ w નીચેની બાજુ તેને આપણે ઋણ ગણીએ તો n માઇનસ w નો જવાબ 0 થવો જોઈએ એટલે કે સ્થાનાંતરીય સંતુલનમાં હોય તો આને સમીકરણ નંબર 1 નામ આપીએ ત્યાર પછી સંક્ષિપ્ત દિશાનો દિશાના જે બળ લાગે છે એ ચેક કરીએ તો સંક્ષિપ્ત દિશામાં એક
સામે બીજું કોઓર્ડિનેટ નિશાન માં F1 જમણી બાજુના પડને પ્લસ કરીએ ડાબી બાજુના પડને માઈનસ કરીએ તો F માઈનસ F1 બંને નો જવાબ પણ સરવાળો પણ શૂન્ય થવો જોઈએ એટલે કે એ પદાર્થ નહીં આમ પ્લસ દિશામાં આગળ વધે નહીં માઈનસ દિશામાં જ્યાં છે ત્યાં જઈએ એટલે સંક્ષિપ્ત દિશાના બળોનો સરવાળો પણ 0 થતો હોય તો એ બાજુ પરિણામ પર લાગશે નહીં એટલે નિશાની છે એમ ખસશે નહીં પડશે એના માટે નિયમ છે ત્રીજું ચાકગતિય સંતુલન પણ તમારે ધ્યાનમાં લેવું પડે તો ચાકગતિય સંતુલન માટે 2√2 f1 f1 આપણી પાસે આ છે એને ગુણાકાર કરવાનું 2√2 sin થી વાત કરીએ તો આ સુધીનો અંતર 2√2 થયો આ એ બળ એમાંથી કોણ બાદ કરવાનું તો કે આ સામેનું બળ છે w અને ઈ બળ કેટલા અંતરે છે તો હાફ જેટલા અંતરે અડધું મીટર થશે આખું ટોટલ 1 મીટર છે તો આ સેન્ટર નીચેની બાજુ છે એ એને વિષમગણિત દિશામાં ગતિ કરાવશે એટલે કે સોરી આ વિષમગણિત દિશામાં થશે આ છે સમગણિત દિશામાં ગતિ કરાવવા આવશે એટલે એને આપણે ઋણ લઈએ છીએ એટલે w / 2 અને માઈનસ બંનેનો જવાબ 0 થવો જોઈએ સરવાળો 0 અહીંયા w નું મૂલ્ય તમને આપેલું છે વજન બળ કેટલું લાગશે ફક્ત 20 કિલોગ્રામ દળ છે એને ગુણાકારમાં ગુરુત્વપ્રવેગ જી કરી નાખો એટલે વજન બળ આપે એટલે 9.8 વડે 20 ને ગુણો જો મળશે અથવા પોઈન્ટ મળે તો પણ ચાલે
પછી તમારે લોગ ટેબલ ની અંદર ખૂણો શોધવા માટે નેચરલ ટેન્જન્ટ જોવો પડે અને 4 / √2 જે જવાબ મળે છે 4 / √2 નો જવાબ છે એ તમે તમારી રીતે ગોતી અને લગભગ જવાબ મળશે 80 ડિગ્રી એટલે 80 ડિગ્રી ની આસપાસ નો જવાબ આપણને મળશે મતલબ કે 80 ડિગ્રી ના મળે છે આ નિશાની અંદર આપશો બધી રીતે સંતુલન મળે છે જરા પણ ખસે નહીં અને આપણે વ્યવસ્થિત રીતે આના પર કામ કરી શકીશું આ બંને ઉદાહરણો છે હવે એના પછી એક થિયરી છે નાનકડી તો આપણે આ બુક જેનું નામ છે જળની ચાપ માત્રા એની અંદર આપણે આજે એવા પ્રકારની એક નવી રાશિ જોવાની છે જે ચાક ગતિના કિસ્સામાં દળ જે આપણે લઈએ છીએ પદાર્થનું કે કોઈ કણ એક દળને સંતુલિત કઈ રાશિ થશે જેમ આપણે અગાઉ જોઈ ગયા કે ભાઈ રેખીય ગતિના કિસ્સામાં જેમ બળ છે એમ ચાક ગતિના કિસ્સામાં બળને અનુરૂપ ટોર્ક રાશિ લીધા આપણે જેમ રેખીય ગતિના કિસ્સામાં વેગમાન પી છે એમ ચાક ગતિના કિસ્સામાં આપણે વેગમાનને અનુરૂપ રાશિ લીધી કોણીય વેગમાન એમ એમ આ કિસ્સામાં એટલે કે ચાક ગતિના કિસ્સામાં દળને અનુરૂપ કઈ રાશિ હશે એ રાશિની આપણે અહીં ચર્ચા કરવાની એટલે દળ અને રેખીય દળ એમ અને અહીંયા કયું કઈ રાશિ છે એને સંતુલ્ય થશે એના વિશેની વાત તો એનું નામ છે જડત્વની ચાક માત્રા જેનો સિમ્બોલ થશે કેપિટલ આર જડત્વની ચાક માત્રાને આપણે કેપિટલ આઈ વડે દર્શાવવાનું છે ઇંગ્લિશમાં એને મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવામાં આવે ઇનર્શિયા પરથી આઈ લેવાયું છે એટલે કે આઈ એ જડત્વની ચાક માત્રા છે જે દળને સંતુલ્ય રાશિ થશે દળની સાથે તમે એને સરખાવી શકશો ચાર ગતિના કિસ્સામાં જડત્વની ચાર માત્ર અહીં જે પ્રકારનું દળ પદાર્થ કેવી રીતે ઓકે જેમ આપણને ખ્યાલ છે કે વેગ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે v બરાબર r કોને કોઈ એક કોણ છે i નામનો કોણ એનો રેખીય વેગ v i છે પણ એનો તમારે કોણીય વેગ દર્શાવવો હોય તો r i ઓમેગા લખવું પડે v બરાબર r ઓમેગા સૂત્ર પર તો આ કિસ્સામાં એક ગતિ ઊર્જા કેટલી થાય i માં કણની ગતિ ઊર્જાને આપણે ki વડે દર્શાવીએ તો ગતિ ઊર્જાનું સૂત્ર છે ½ mv² અહીં ½ mi / vi² લખવું પડશે કણનું નામ છે i i નું કણ છે આ દિશામાં vi નો સ્ક્વેર આનો સ્ક્વેર કરીએ અહીંયા કણ સ્ક્વેર કરવો પડે ½ ઓમેગા² થી મૂલ્ય આપણે લખી શકીએ જ્યાં mi શું છે કણનું દળ ri એનું અંતર છે અને ઓમેગા છે આ એક કણની વાત થઈ પણ આખા પદાર્થની કોઈ વાત થતી હોય એની કોઈ ગતિ ઊર્જાની વાત થતી હોય તો શું આવે તો કે આવા તમામ કણોના આ ગતિ ઊર્જાનો તમારે સરવાળો કરવો પડે આ તો એક જ કણ લીધો એવા બધા જ કણનો ગતિ ઊર્જા લેવાની અને બધાનો સરવાળો કરવો પડે એટલે સમેશન i બરાબર 1 થી કેપિટલ n જે કેપિટલ n છે એ એક પ્રકારની સંખ્યા છે એટલે કુલ n n છે કુલ કણોની સંખ્યા થશે એમાં ki નો સરવાળો કરો આ સૂત્ર પડે એમાં હાફ છે અચળ છે એટલે સમેશન ની બહાર લખીએ i બરાબર 1 થી n કોનું સરવાળો કરો તો કે mi ri² અને ઓમેગા² હવે ઓમેગા એ કોણીય વેગ છે એ બધા જ કણોનો સમાન હશે એક સરખો હશે અચળ હશે તો એને આપણે બહાર લખી શકીએ ઓમેગા² ને બહાર લખીએ એટલે આ સ્ટેપ કામ થાય k બરાબર હાફ ઓમેગા² સમેશન i બરાબર 1 થી n 1 થી n કણોનો સરવાળો પણ શેનો સરવાળો કરવાનો તો કે mi ri² દળ અને એના અંતરના વર્ગનો ગુણાકાર એ બધાનો સરવાળો કરો તો આ આપણને મળશે આ જો કાઉન્સનું મૂલ્યને આપણે i કહી દઈએ i બરાબર સમેશન i = 1 to n mi ri² લઈ લઈએ તો આપણને આ k બરાબર સમીકરણ શું મળે તો કે હાફ અને i કીધું એટલે r ચાર ગતિના કિસ્સામાં કારણ કે ઓમેગા છે કોણીય વેગ છે કોણીય વેગ ક્યારે આવે તો કે પદાર્થ ચાક ગતિ કરતો હોય ત્યારે તો આ સૂત્ર છે યાદ રાખવાનું છે ચાક ગતિ માટે કુલ આખા પદાર્થની કુલ ગતિ ઊર્જા કે બરાબર હાફ i ઓમેગા સ્ક્વેર જે i આપણે શું લીધું છે સમેશન i બરાબર 1 થી n mi ri² બધા mi ri² નો સરવાળો કરવાનો છે i ને આપણે નામ આપેલું છે ચળકની ચાક માત્રા આ ચાક ગતિ માટે ગતિ ઊર્જા મળી એને
આપણે રેખીય ગતિ ઊર્જા k બરાબર હાફ mv સ્ક્વેર સાથે સરખા તો ડાબી બાજુ કઈ ગતિ ઊર્જા લગભગ છે એટલે જમણી બાજુ સરખાવે તો હાફ અહીંયા પણ હાફ છે અને ઓમેગા નો સ્ક્વેર છે અને એનો સ્ક્વેર છે આ રેખીય વેગ છે કોણીય વેગ છે પણ છે તો વેગ નામની સમાન રાશિ તો તમે i ને m સાથે સરખાવી શકો હમણાં જ આપણે વાત કરી કે દળને સમતુલ્ય રાશિ અલગ અલગ બધા પદાર્થના શેપ આપેલા છે અને બધાની અલગ અલગ જડતવની
ચાક માત્ર આપેલી છે ત્યારે આપણે આ ટોપિકની બાકીના મુદ્દાઓની માં ચર્ચા કરશું અહીંયા આપણે આ જડત્વની ચાક માત્રનો મુદ્દો છે પૂર્ણ કરીએ છીએ બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ લેશું